ઓફ વડોદરા. શહેરના ખાશવાડી સ્મશાનમાં પતરાની જર્જરિત હાલતના મુદ્દે અખિલ વડોદરા શહેર જિલ્લા સર્વ મહારાષ્ટ્રીયન સમાજ સંગઠન દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ભૂમિમાં આશરે 20 જેટલી ચિતાઓ આવેલી છે, જે ચિતાઓના ઉપરના ભાગે વરસાદનું પાણી પડે નહીં તે માટે પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા, જે ઘણા જ જૂના થઈને ફાટી અને તૂટી ગયેલા છે. જેથી હાલમાં ચોમાસામાં જ્યારે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે અને ત્યારે વરસાદ ચાલુ હોય તો તે પાણી લાઠા ઉપર પડતા અગ્નિદાહ વિધિવત સમયસર કરવામાં આવતી નથી અને જેને લઈને કલાકો પણ બગડે છે, જેને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિની ક્રિયા બરાબર સચવાતી નથી. આ અગ્નિદાહ વ્યવસ્થિત હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ થાય અને લાશનો મલાજો જળવાય તે આપણા સૌની ફરજ છે. હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય અને જર્જરિત પતરાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ થાય, તેમજ વરસાદી પાણી ચિતા ઉપર અને શબશૈયા ઉપર ન પડે, તેમજ વિધિ હિન્દુ શાસ્ત્ર મુજબ સચવાય તેવી વડોદરા શહેરના નગરજનોની લાગણી અને માંગણી છે. આજે અમે વડોદરા શહેરમાં વસતા તમામ હિન્દુ જ્ઞાતિના નાગરિકોની લાગણી અને માગણીને માન આપી અત્યારે આવેલ છે કે વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી ખાસવાડી સ્મશાન ભૂમિ કે જે આગામી દિવસોમાં નવીનીકરણ તો થવાનું છે એમાં કોઈ બે મત નથી, પરંતુ હાલ જે ચિતાઓ આવેલી છે, ચિતાઓના શેડ ઉપર જે પતરાઓ મૂકેલા છે એ તમામ પતરાઓ ફાટી ગયેલા છે, તૂટી ગયેલા છે. એટલે જ્યારે કોઈ હિન્દુ વ્યક્તિ કોઈ પણ ત્યાં અવસાન પામે ને એને અંતિમ સંસ્કાર કરવા લઈ આવવામાં આવે છે તો ત્યાં એક તો લાકડા લીલા મળે છે અને ઉપરથી પાણી ટપકતું હોય તો એ લાશનો અંતિમ સંસ્કારનો મલાજો બી જળવાતો નથી. અને મારે આપણા માધ્યમથી તમામને વિનંતી છે કે આપણે જે જીવિત માનવી આ ધરતી ઉપર હોય, રાજા હોય, રંક હોય, ગરીબ હોય, મધ્યમ હોય, આઈપીએસ હોય કે મોટા આઈએસ હોય, તમામને એક દિવસે આ જ રસ્તે જવાનું છે. તો વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક જે શેડ ઉપરના પતરાઓ ફાટી ગયેલા છે જેનાથી પુષ્કળ તકલીફ પડે છે અગ્નિદાહ દેતા, એ તકલીફ તાત્કાલિક વહેલામાં વહેલી તકે દૂર કરે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જો વહેલાસરા કામગીરી એક બે દિવસમાં કરવામાં ના આવે તો વડોદરા શહેરના તમામ હિન્દુ જ્ઞાતિના સંગઠનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અમે રોડ ઉપર આવી અને આંદોલન કરીશું, એ વાત પણ હાલના તબક્કે નકારી શકાતી નથી. જય હિન્દ, જય ભારત. આજે આવેદનપત્ર આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપવાનું, કેમ કે ખાસવાડી સ્મશાન ભૂમિના સાથે વડોદરા શહેરના તમામ સ્મશાન ભૂમિની દેખરેખ સાચવણી કરવાનું કામ એમના અંડરમાં આવેલ છે. એટલે એમને અમે આપણા માધ્યમથી આ આવેદનપત્ર આપી વિનંતી કરવાના છે કે આ કામ બે દિવસમાં જ પૂરું કરી નાખે એવી આશા અને અપેક્ષા સાથે આવેદનપત્ર આપવામાં આવશે.